परम कृपाळु परम तारक तीर्थंकर परमात्माना शासन ने पामेला सर्वे भव्य जीवोना चरणों में अंतःकरण पूर्वक नमस्कार। आपने बधाने जैन धर्म वारसा में मळ्यो छे एटले एनी साथे साथे आपने जैन धर्मना विविध अनुष्ठानों पण वारसा में मळ्या छे। एमाना बे महत्वना अनुष्ठान हूँ तमने बताड़वानो हतो, पण एमांथी खाली बे ज आपणे लईए। ए बन्ने मां पण पाछो पदार्थ तो एक ज छे, अनुष्ठान तो एक ज छे। बार प्रकारना तपमां सौथी छेल्लामां छेल्लो तप एटले कायोत्सर्ग तप, अने छ प्रकारना आवश्यकनी अंदर पांचमा नंबरनो आवश्यक एटले कायोत्सर्ग आवश्यक। आ बन्ने प्रकारना अनुष्ठानोथी आत्मा ऊपर वड़गेला अनादि अनंत काळना चीकणा कर्मों खपी जाय छे। आ कौशगनुं महत्व केटलुं बधुं हशे के तीर्थंकर परमात्मा पण पोतानी छद्मस्थ काळनी साधनानी अंदर कायोत्सर्गने अपनावता होय छे। 24 तीर्थंकर परमात्मा पोताना छद्मस्थ काळनी साधनामां लगभग कायोत्सर्गमां उभा रहे छे। एमां पण 24मां तीर्थपति परम तारक श्री महावीर स्वामी परमात्मा एमने लगभग 12.5 वर्षमां सौथी वधारे समय कौशगमां पोताना आत्माना कल्याण माटे वापर्यो छे। एना परथी ज ख्याल आवे छे कि आ कायोत्सर्गनुं महत्व केटलुं छे। पूर्वना महापुरुषो पण स्मशानमां जंगल आदिमां जईने पण कायोत्सर्ग मुद्रामां रहीने पोताना आत्मानुं कल्याण साधता हता, केवळ ज्ञान पामीने मोक्षमां जता हता। आ बताड़े छे कि कायोत्सर्गनुं महत्व बहु ज छे। અને આ કાયસર્ગની તાકાત પણ કેટલી અજબ ગજબની છે। આપણા મનુષ્ય ભવની આ જ તો કિંમત છે કે આપણા એક એક મનુષ્ય ભવની એક એક સેકન્ડનો એક શ્વાસોશ્વાસ કેટલા બધા દેવલોકનું સુખ આપણને આપી શકે છે। તમે 25 લોકસ્ય પ્રમાણ એટલે કે ચંદેસુ નિમ્મલૈરા સુધીનો જો કૌશગ કરો તો તમને 61,35,210 પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બંધાય છે। અને જો તમે સંપૂર્ણ સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ સુધીનો કૌશગ કરો તો તમને 68,71,434 પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બંધાય છે। અને આમાં શ્વાસોશ્વાસ એટલે એક એક લીટી બરાબર એક શ્વાસોશ્વાસ ગણાયો છે। આપણા એક એક શ્વાસોશ્વાસની કિંમત ગણવા બેસીએ તો 2,45,408 પલ્યોપમ દેવલોકનું આયુષ્ય આપણને આ કાયોત્સર્ગ દ્વારા પ્રાપ્ત થાય છે। આવી અજબ ગજબની તાકાત કાયોત્સર્ગની છે। આ તો પરલોકના ફળની વાત થઈ, પરલોકમાં મળતું આપણને શું ફળ છે એની વાત થઈ, પણ આપણને વર્તમાન કાળની અંદર એટલે કે આજ ભવની અંદર આપણને આ કૌશગ દ્વારા શું ફળ મળે એના પણ જબરજસ્ત કાયોત્સર્ગના જે ફાયદાઓ છે એ પણ સાંભળવા જેવા છે। આ કાયોત્સર્ગ કરવાથી આપણા દેહની જડતા દૂર થાય, આરોગ્યની પ્રાપ્તિ થાય, બુદ્ધિ શુદ્ધ અને તેજસ્વી બને છે, સુખ દુઃખ સહન કરવાની શક્તિ વિકસે છે, સૂક્ષ્મ ચિંતન થઈ શકે છે, શુભ ધ્યાન ધરી શકાય છે, આઠે કર્મો નષ્ટ થઈ જાય છે, તમામ પાપો ધોવાઈ જાય છે, આત્મા નિર્મળ બની જાય છે, શરીર પરનું મમત્વ છૂટતું જાય છે, ભાવ શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે, ચંચળતા દૂર થાય છે, શલ્ય મુક્ત થવાય છે, ધાર્મિક દ્રઢતા આવે છે, નિર્મમત્વ નિર્ભયતા અનાસક્તિ દોષનો ઉચ્છેદ મોક્ષ માર્ગમાં તત્પરતા આ બધું જ પ્રાપ્ત થાય છે, રાગ દ્વેષ નાશ પામે છે, શ્વાસોશ્વાસનું નિયમન થાય છે, શ્રદ્ધા મેધા ધૃતિ ધારણા અને અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે, બહિરાત્મભાવનો ત્યાગ થાય છે, અંતરાત્મભાવની પ્રાપ્તિ થાય છે, બાહ્ય અભ્યંતર તપની શુદ્ધિ થાય છે। તપ ધાતુ અને વાયુનું વૈષમ્ય થાય છે તે બધું સમી જાય છે, દૃષ્ટિની સ્થિરતા પ્રાપ્ત થાય છે, પાંચે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત થાય છે, આત્મિક શક્તિનો વિકાસ થાય છે, અને કાયોત્સર્ગ કરવા દ્વારા મસ્તિષ્કના 10 ભાગો જે સુસુપ્ત થયેલા હતા એ બધા જાગૃત બની જાય છે, જીન વચનમાં શ્રદ્ધા વધે, દેહ વાણી અને મન ઉપર પ્રભુત્વ મળે,
ઓછી મહેનત અને વધારે રિઝલ્ટ, મિનિમમ એફર્ટ મેક્ઝિમમ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટેનું કોઈ સુંદર મજાનું અનુષ્ઠાન હોય, બધા કરતાં શ્રેષ્ઠ કોઈ અનુષ્ઠાન હોય તો તે કાયસર્ગ છે. અને આ કાયસર્ગના આવા બધા જ લાભો જો આપણે રોજ મેળવવા માગતા હોઈએ તો દરરોજ આપણે કૌશગ કરવો જોઈએ. કૌશગની અંદર પણ પાછું લોગસનો કૌશગ કરવો બહુ જ મહત્ત્વનો છે, કારણ કે આ બહુ જ મહત્ત્વનું સૂત્ર છે. અને આ સૂત્ર દ્વારા જે કૌશગ કરવામાં આવે છે એનાથી આપણે જલ્દીમાં જલ્દી આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ છીએ. અને આપણા માટે હવે સુંદર મજાનો અવસર આવ્યો છે કે પરમ પૂજ્ય આગમોદ્ધારક આનંદ સાગર શ્રી સ્વરજી મહારાજાના 159મા જન્મ જયંતિ વર્ષ અને વર્તમાન ગચ્છાધિપતિ શ્રી દોલત સાગર શ્રી સ્વરજી મહારાજાના 70મા વર્ષ નિમિત્ત આ સુંદર મજાનું આપણે આયોજન કરી રહ્યા છીએ. આલંબન એમનું છે, લાભ આપણને છે, તો પછી આવો લાભ ચૂકવા જેવો તો નથી જ. તો ચાલો આપણે બધા જ આ કાયસર્ગના અનુષ્ઠાનમાં જોડાઈ જઈએ. પ્રણામ.